नमस्कार विद्यार्थी मित्रों, सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सर्वेनु हार्दिक स्वागत है। बाळको, आपणे धोरण 12 विषय गुजराती रिविजन लेक्चर ने आपणे शुरुआत करी हती। ए रिविजन लेक्चर नी अंदर आपणे आजे छठो पाठ जेनुं नाम छे उछीनुं मागनारा पाठनो आपणे अभ्यास करीशुं। તેમ છતાં પણ બાળકો, આપણે પહેલા પાઠથી કવિઓના નામ આપણે ધ્યાન આપીએ કે પહેલા પાઠનું નામ, તો કે પહેલા પાઠનું કવિનું પાઠનું નામ છે અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ, જેમના લેખક જેના રચયિતાનું નામ છે નરસિંહ મહેતા, બીજો પાઠ બીજા પાઠનું નામ ખીજડીએ ટેકરે, જેમના રચયિતાનું નામ છે ચુનીલાલ મડિયા, ત્રીજો પાઠ દમયંતી સ્વયંવર, જેમના રચયિતા છે પ્રેમાનંદ, એના પછીનો ચોથો પાઠ જેનું નામ છે સત્યાગ્રહાશ્રમ, જેના રચયિતા છે વિનોબા ભાવે, વિનોબા ભાવે। લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વિનોબા ભાવેના પૂરું નામ તમારે યાદ રાખવાનું છે, વિનાયકરાવ નરહરિ ભાવે। આજે છે જીવન પ્રસંગ છે, ત્યાર પછીનો પાંચમો પાઠ રામબાણ, જેમના રચયિતાનું નામ છે ધનાભગત। ધનાભગતનું પૂરું નામ પણ પેપરમાં પૂછાઈ જાય કે ધનાભગત હરિભગત કાકડિયા। આ પાઠ છે, એ પદ છે। અને હવે બાળકો, આપણે છઠ્ઠા પાઠનો અભ્યાસ કરીએ જેનું નામ છે ઉછીનું માગનારા। ઉછીનું માગનારા ઓ સાહિત્ય, સિમ્પલ વાત છે કે શીર્ષક વાંચો, શીર્ષક વાંચતા જ આપણને એમ થાય કે ઓ આવું શીર્ષક કેમ, તો શીર્ષક વાંચતા જ ખબર પડી જાય કે આ જે પાઠ છે એ હાસ્ય નિબંધ છે। હાસ્ય નિબંધ છે, લેખકનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ, યાદ રાખજો, લેખકનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ। મુખ્યત્વે તેઓએ હાસ્યનિબંધો, હાસ્યરસના કાવ્યો તેઓએ વધુ પોતાના જીવન દરમિયાન હાસ્યરસના કાવ્યો, હાસ્યનિબંધો, પ્રહસનો લખ્યા છે, એટલે કે જોક્સ લખ્યા છે। રામરોટી પહેલી, રામરોટી બીજી, ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલ્લું વેલું, હળવા ફૂલ, કાગળના કેસુલા એમના નોંધપાત્ર પુસ્તકો છે। એમના હાસ્યનિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે, મીન્સ કે આ વ્યક્તિએ પોતાના જીવન દરમિયાન સૌથી વધારે સાહિત્ય હાસ્ય ઉપર લખેલું છે। હાસ્ય નિબંધો લખી, હાસ્ય કથાઓ લખી, હાસ્ય કાવ્યો પણ લખ્યા, અને પ્રહસનો એટલે કે નાના નાના ટૂચકાઓ એટલે કે જોક્સની પણ આ વ્યક્તિએ રચના કરી। પેપરમાં ક્વેશ્ચન પૂછાઈ જાય કે ધોરણ 12માં એકમાત્ર આવતો હાસ્ય નિબંધ જેનું નામ જણાવો, શું જવાબ આવશે બાળકો? ઉછીનું માગનારાઓ। ઉછીનું માગનારા કૃતિનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે, જેમના રચયિતાનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ। પાઠ ઉપર ધ્યાન આપીએ ઝડપથી, જેથી કરી આપણો સમય ન બગડે અને આપણે ઝડપથી એનું રિવિઝન પણ કરતા જઈએ। સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં થાય, આર્થિક ક્ષેત્ર એટલે કે મોટી મોટી ફેક્ટરીઓમાં, હોસ્પિટલોમાં, ઓફિસોમાં, એટલે શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં થાય, શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જોવા મળે છે। શોષક અને શોષિત આ બે વાત અહીંયા કીધી લઈ છે, યાદ રાખવાનું છે। શોષક કોને કહેવામાં આવે છે, શોષિત કોને કહેવામાં આવે છે, જે મેન વસ્તુ હશે એ હું તમને કહેતો જઈશ, બીજી વધારાની વાત હું તમને નહીં કહું। શોષક કોને કહેવાય, શોષિત કહેવામાં આવે, શોષિત કોને કહેવામાં આવે, શોષક એટલે કે જે શોષણ કરે, યાદ રાખજો, જે શોષણ કરે એ શોષક, જેનું શોષણ થાય એ શોષિત, મીન્સ અંગ્રેજો શોષક, ભારતીયો શોષિત। એટલે જો તેઓએ શોષક શોષિતનું દ્વંદ્વ શબ્દનો અર્થ થશે જોડકું, દ્વંદ્વ શબ્દનો અર્થ થશે જોડકું, આર્થિક ક્ષેત્રમાં જોવા મળે છે। આ માન્યતા સાચી નથી, માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે, કે એકમાત્ર આર્થિક ક્ષેત્રમાં જ નહીં પણ માનવ જીવનમાં બીજા ક્ષેત્રોની અંદર પણ શોષણ થતું રહે છે, ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવા મળે છે। ઉછીનું માગનારા, ઉછીનું આપનારા એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે। એવા ઘણા બધા ક્ષેત્રો છે, એમાં ઉછીનું આપનારા, ઉછીનું દેનારા આ બંને શોષક શોષિતનું એક ફરી પાછું એક આ અલગ પ્રકારનું જોડકું છે। આ વિભાગ નૈસર્ગિક અને અફર છે, આ વિભાગ નૈસર્ગિક એટલે કે કુદરતી છે, એટલે કે વર્ષોથી ચાલ્યો આવે છે, અને અફર છે એટલે કે ફરી શકે તેવો નથી, અને શોષક શોષક જ રહે છે અને શોષિત શોષિત રહે છે, ગમે એટલી પરિસ્થિતિ બદલે, ગમે એટલી સિચ્યુએશન ચેન્જ થાય પણ શોષણ જે કરે એ શોષણ કરવાનું જ છે, અને જેનું શોષણ થવાનું છે એનું શોષણ થવાનું છે, એવી વાત અહીંયા આપણને લેખક કહે છે।
પછી તો કે ઉછીનું માંગનારો લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા છે. અમુક એવા શબ્દો આ પાઠમાં છે એટલા માટે લેવું પડે, કે એટલા માટે એક એક લીટી વાંચવી પડે, કે ઉછીનું માંગનાર લગભગ કેવા હોય છે અપરિગ્રહી. ઉછીનું માંગનારો કેવો? અપરિગ્રહી, એટલે કે જરૂર પૂરતી વસ્તુ જ પોતે વસાવે, જે વસ્તુની જરૂર પડે બીજા પાસે માગી આવે આવા લોકો. અને યાચક વૃત્તિવાળા, યાચક વૃત્તિ એટલે કે માગવાની વૃત્તિવાળા, કે મેં કીધું ને કે જરૂર પૂરતી વસ્તુ વસાવે અને વસ્તુની ખપ પડે, વસ્તુની જરૂર પડે ત્યારે બીજા પાસે માગવા જાય. એટલે આવા ધૃષ્ટ પાછા કેવા? જો ઉછીનું માગનારા લોકોનો સ્વભાવ કેવો હોય એ વાત આ ફકરામાં કીધું છે, કે ઉછીનું માગનારાઓ કેવા હોય છે? તો કે અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ હોય છે. ધૃષ્ટ એટલે કેવા? કે કોકને છેતરી લે. નિર્લજ એટલે કે શરમ વગરના, વસ્તુ માગતા શરમ ન આવે. નિર્લજ અને બેદરકાર હોય છે. બેદરકાર એટલે શું? કે આપણી પાસે વસ્તુ લઈ જાય ને પછી ફરી પાછી એ વસ્તુ આપણને આપે નહીં એવા, એટલે એ ફરી પાછી એ વસ્તુને આપણી જેમ સાચવણી ન કરે એવા. ઉછીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાનો ભોગે જ જીવનારા હોય છે. કેવા હોય છે? કે ઉછીનું માગનારાઓ બીજાનો ઉપયોગ કરીને જીવન જીવતા હોય છે, પરોપજીવી વનસ્પતિની જેમ. પરોપજીવી વનસ્પતિ એટલે કેવા? કેવી વનસ્પતિ? કે જે તે પોતે ઉગે તો છે પણ પોતે ક્યાંય ખાવા માટે જાય નહીં, પણ એને એને એની રીતે જ સૂર્યપ્રકાશ મળી રહે, હવા મળી રહે, બસ પોતાનું જીવન ચાલી ગયું એ રીતે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે. પાછા આ બધા કેવા હોય? હાઈફાઈ જીવનવાળા હોય. કેવા? એટલે એને સવારથી સાંજ સુધી સેંકડો ચીજોની જરૂર પડે, પણ તે બધી તેઓ ઉછીની માગીને ચલાવે. મીઠા મરચાંથી શરૂ કરી, યાદ રાખજો, આ પણ યાદ રાખવાનું, પેપરમાં ક્વેશ્ચન પૂછાઈ જાય કે મીઠા મરચાંથી શરૂ કરીને ઘી, એલચી, કેસર સુધીને અસ્થાયી ચીજો, ટાંકણીથી શરૂ કરીને કેમેરા, રેડિયો સુધીના રાજ પણ તેઓ આપણી પાસે નિસંકોચ ઉછીના માગી શકે છે. એક પેન્સિલ સાથે રાખતા જજો બાળકો, ટીક કરતા જજો, જે જે કહું છું યાદ રાખવાનું છે. પછી તે પાછા હું બીજી વખત નહીં કહું, એટલે ટીક પણ સાથે સાથે કરતા જજો, કારણ કે મારા ખ્યાલ મુજબ આ જે પાઠ છે હું બીજી વખત રિવિઝન કરાવું છું, એટલે ધ્યાન રાખજો. એટલે તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ, એટલે કે તે વસ્તુ આપણી પાસે લઈ જાય ફરી પાછી લઈ આવવાની જવાબદારી પણ આપણી જ રહે, જવાબદારી પણ આપણા માથે જ રહે છે. અને તે પણ પાછા માગીએ ત્યારે મળે જ નહીં, તેમ નહીં, દસ બાર આટા તો તે આપણને ખવરાવે છે. અને અધીરા જીવના કહે તે તો લાભમાં, આ પણ પેપરમાં ધ્યાન રાખવું, પૂછાઈ જાય. તેઓ આપણી પાસે નિસંકોચ ઉછીના માગી શકે છે, તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે, અને તે પણ પાછા માગીએ ત્યારે તે મળે જ નહીં. દુનિયામાં જેમ ગણ્યા ગઠે જ સંત પુરુષો હોય છે, તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની લીધી હોય તેટલી જ, અને સારી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગે ટાણાસર આપી જનાર ઉછીનું માગનારાઓ વિરળ એટલે કે બહુ ઓછા હોય છે. એટલે કે વસ્તુ આપણી પાસે જ લઈ જાય ને એવી સમયસર આપણને પાછી દઈ જાય એવા ઉછીનું માગનારા લોકો બહુ ઓછા હોય. હવે અહીંયા પ્રસંગ અહીંયા કીધું છે કે ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકાય, જો આપણે એમની પાસે ઉછીનું માગવા જઈએ, આપ લઈ જાય પણ કોઈ પાસેથી ઉછીનું, કોઈ એની પાસે ઉછીનું માગે તો આપે નહીં. શું કામ? તો કે કારણ કે જો આપણે એની પાસે ઉછીનું માગવા, દૂધ જવા માગવા જઈએ તો તરત કહી દે હમણાં જ અમારું દૂધ બગડી ગયું. એટલે એ લોકો પાસે એવા અલગ અલગ પ્રકારના પેતરા હોય, મીન્સ કે એવા અલગ અલગ પ્રકારના એ લોકોના બહાનાબાજી હોય. ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા છે, ઘી તો તેઓ, એટલે આવા બહાના કાઢે કે આપણી પાસે, આપણી પાસે માગવા આપણે આપીએ, પણ આપણે જ્યારે એમની પાસે લેવા માટે જઈએ ત્યારે એ લોકો આવા બહાના કાઢે કે ચા ખાંડ સવારે જ ખલાસ થયા છે, ઘી તો તેઓ જ આપણી પાસેથી માગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીનું રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખાંડરી દસ્તો તો ક્યાંક મુકાઈ ગયેલા જ કે રોકાઈ ગયેલા જ હોય છે. ઉછીનું માગનારીની દુષ્ટતા, દુષ્ટતા એટલે કે દુષ્ટતા, દુષ્ટતા એટલે કે નાલાયકીપણું નો એક દાખલો અહીં આપું કે અમારા પાડોશમાં એક લવંગીબેન રહેતા. જો આ એક પ્રસંગ યાદ રાખવાનો, પેપરમાં તમને બે માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે કે લેખકનો લવંગીબેન સાથેનો પ્રસંગ શું, કે લવંગીબેન રહેતા અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ હતા. અત્યારે સુટકેસ આવ્યા, પણ પહેલાના સમયમાં એક સમય એવો હતો કે ત્યારે ટ્રંક રાખતા, એને ટ્રંક કહેવામાં આવે, કે પતરાની સરસ મજાની એક પેટી હોય એને ટ્રંક કહેવામાં આવે, કે ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગીબેનની નજર તે પર પડી. લવંગીબેન કોણ હતા? તો કે લેખકના પાડોશી હતા, યાદ રાખજો આખું. એક દિવસ મારી પત્નીને કહે કે બહેન, આ તમારા લોખંડના ગોળા ઉછીના વાપરવા અમને આલો, એટલે કે તમારા લોખંડના ગોળા અમને વાપરવા માટે આપો, તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આપું.
કહો કેવી દુષ્ટતા બોલો. લોખંડના ઘોડા, લોખંડના સરસ મજાના ગોઠવેલા ઘોડા આપણી આપણા ગામડામાં હોય ને, તમે ખાસ કરીને આપણા સ્ટાફરૂમમાં જોયા છે કે પુસ્તકો રાખવા માટે, પેપર રાખવા માટે, ચોપડા રાખવા માટે આપણે જે સરસ મજાના ઘોડા રાખ્યા છે એવા. એટલે કહે છે કે તમે અમને લોખંડના ઘોડા આપો ને અમે તમને ઈંટું આપી દઈએ. બોલો કેવી વાત કરે છે. એટલે કેવી દુષ્ટતા, તમારા ઘોડા માથે સાથે અમારો ગધેડો રાખો. મારી પતિના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગ્રત થયા, પણ આખરે સંયમ રાખી તેને શાંતિત કહ્યું, લવંગી બહેન જો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા નિશાની છે. શું શેની નિશાની છે? તો કે ઉદ્ગાર ચિહ્નની નિશાની છે. એટલે કે અલ્પવિરામ, અલ્પવિરામ જ્યારે આવે અને ઉદ્ગાર ચિહ્ન આવે, જો ઉપર ઉપર ઉદ્ગાર ચિહ્ન છે, નીચે શું છે? તો કે અલ્પવિરામ. અલ્પવિરામ અને ઉદ્ગાર ચિહ્નનો એક જ ઉપયોગ થાય જ્યારે વાક્યમાં, યાદ રાખજો, જ્યારે વાક્યમાં સંબોધન કરવામાં આવે ત્યારે અલ્પવિરામ કે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય. હું એમ કહું કે એ વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપો, વિદ્યાર્થીઓ, તો ત્યાં હું અલ્પવિરામ પણ મૂકી શકું અને ઉદ્ગાર ચિહ્ન પણ મૂકી શકું. આ તમને શુદ્ધ વાક્ય રચનામાં તમારે ધ્યાન રાખવાનું હોય. ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે. કેવી હોય છે? તો કે ગીધ જેવી ચાલાક હોય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પેલું જોવે તેમ આડોશી પાડોશીના ઘરમાં કેવી રીતે ચીજ, કેવી નવી કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત જ આવા ઉછીનું માગનારની નજર એ સર્વપ્રથમ એટલે કે પહેલા પડે. એ લોકોની નજર કેવી હોય? તો ગીધ જેવી. ગીધ અહીંયા સરનેમ, ગીધ નામ અહીંયા લેખકે શું કામ આપ્યું? તો કે ગીધ છે ને આકાશમાં બહુ ઊંચે ઉડતું હોય. ગીધ આકાશમાં બહુ ઊંચે ઉડતું હોય અને એ એટલું બધું ઊંચે ઉડતું જે ગીધ છે એ આકાશમાંથી એમ નજર કરે ને એટલે બહુ આમ આમ નીચે નાનો એવો સાપ પણ મરી ગયો હોય ને તો એ ગીધને દેખાય જાય. એટલે ઉછીનું માગનારાઓની નજર પણ આવી હોય કે ગામના સાવ શેરીના સાવ છેવાડાના ઘરે નવી વસ્તુ આવી હોય ને સૌથી પહેલાં મકાને ઉછીનું માગનાર લોકો માણસ રહેતો હોય એટલે એને ખબર પડી જાય કે આ ભાઈ ને આવું આવ્યું એટલે આપણે એનો ઉપયોગ કરીએ. એટલે આવું એમ ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત આવા ઉછીનું માગનાર નજરે સર્વપ્રથમ પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે વસ્તુ તેમને માટે, તેમને પોતાના માટે જ આવી છે. ગીધુભાઈ મેનાબેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પડોશી રહ્યા. યાદ રાખજો કે લેખકના પડોશી દંપતીનું નામ જણાવો, ગીધુભાઈ અને મેનાબહેન. ગીધુભાઈનું નામ પ્રમાણે જેના ગુણ છે કે ગીધુભાઈ જેની દ્રષ્ટિ ગીધ જેવી છે, અને મેનાબેન એનું નામ પણ એવું છે કે મેનાબેનની દ્રષ્ટિ મીની છે. અને એમનું ખરેખર સજોડું હતું, સજોડું એટલે કે સાચું જોડું હતું, સાચી જોડી હતી બંનેની, પતિ પત્નીની. કારણ બંનેને ઉછીનું માગી જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા. શોષક એટલે કે શોષણ કરનારા પ્રાણી હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કોઈને કાંઈ ઉછીનું માગવા આવે છે. જ શું છે બાળકો? ભારવાચકની પાઠ છે, મેં તમને લેક્ચરમાં ભણાવી દીધું છે. એટલે કે ગીધુભાઈ અને મેનાબેન દંપતી લેખકની ઘરે કેટલી વાર વસ્તુ લેવા માટે રોજ કેટલી વાર ધક્કા ખાય? 10-12 વખત. વિચારો કેવા ત્રાસ આપતા હશે આવા પડોશી. પછી કોઈ નવી વસ્તુ, કોઈ રાજ, રાજ શબ્દનો વારંવાર શબ્દ આવ્યો. રાજ એટલે શું? તો કે જે વસ્તુ આપણું જીવન જરૂરી, જીવન ઉપયોગી જે વસ્તુઓ હોય એને રાજ કહેવાય. એક્ઝામ્પલ તરીકે ફર્નિચરનું સાધન, ખુરશી છે, ટેબલ છે, કોઈ રસોડાની આઈટમ છે, એ બધું. કોઈ નવું રાચ અમે ખરીદ્યું હોય તો તેઓ તુરત જ જુએ અને બોલી ઉઠે કે સારું થયું, લો અમારે આના વિના ઘણી આપદા હતી, હવે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં હોય જેનો પ્રથમ ઉપયોગ, જેની ઉદ્ઘાટન વિધિ, જેની શરૂઆત. લેખક નવી વસ્તુ લે આવે પણ એની શરૂઆત તો કોણ કરે? ગીધુભાઈ મેનાબેન દંપતિ. એટલે ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કરી હોય. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળદાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાત રચેલું છે. પહેલેથી જ લેખકને પહેલેથી ડબલ વસ્તુ લેવી પડે, કારણ કે એને ખબર છે કે આ બાજુવાળા લઈ જાય. કાલ્પનિક વાત છે, આવું સિરિયસલી હોય નહીં. હા, અમુક વખત ઘણા બધા એવા પાડોશીઓ હોય, ઘણા બધા એવા લોકો હોય કે ઉછીનું માગી અને આપણને શરમાવતા હોય ને આપણે દેવું પણ પડે. એક્ઝામ્પલ તરીકે નવો ફોન લીધો હોય આપણે, પણ આપણે હજી એટલા ફોટા ન પડ્યા હોય, એટલા ફોટા બીજો ફોન કોઈ વ્યક્તિ જુએ એટલે તરત જ એટલા બધા ફોટા પાડે. આવું આપણા જીવનમાં, આપણી લાઈફમાં રોજબરોજ બનતો. હવાના પોરમાં આપણે ઉઠીએ તો ત્યાં તરત જ ચા ખાંડ માગવા માટે આવી જતા હોય. આવું ઘણું બધું બને. એટલે દાળદાણા, એટલે લેખક કહે છે કે એ લોકોના કારણે અમારી ઘરે આજ બમણા પરિગ્રહી નહીં પણ ડબલ પરિગ્રહી અમે થઈ ગયા છે. દાળદાણા, મરી મસાલા, સાધન સામગ્રી રાત રચેલું છે તે અમારા આ પાડોશી દંપતીના આભારી છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ત્રષ્ટિઓ જ રહ્યા. તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં.
તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરીએ વધારે લાવવી પડતી. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગે આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા અને સાચે ખરે ટાણે અમે તેના વિના ઠઠિયા રહેતા. આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ. એટલે કે જેટલી જરૂરિયાત કરતી વસ્તુ અમારી પાસે છે એના કરતાં ડબલ જરૂરિયાતની વસ્તુ અમારી પાસે આજે થઈ ગઈ છે. એટલે કે બે ખુરશીની જરૂર હોય તમારે ચાર ખુરશી લેવી પડે આવી સિચ્યુએશન. એમ અમારી પાસે બે કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા, જો આવ્યું ને મેં કીધું એ જ કે બે કુટુંબને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાટલા, ગોદડા, થામ વાસણ, અરે પેન ઘડિયાળ સુધા છે, બબે ઘડિયાળ વિચારો, કારણ કે ઓલા લઈ જાય. અમે લાગે છે, મને લાગે છે કે હકીકત મેં કહી દીધી એ ભૂલ કરી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માગી જીવનારા પરોજીઓ મને ખાસ પત્ર લખી, અલબત્ત એ પત્ર પણ પાડોશી પાસેથી ઉછીનો માગી અને પોસ્ટકાર્ડ ઉછીનું લખીને પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીની મંગાવશે અને જે થયું તે થયું ભલે. પછી હવે અહીંયા પ્રસંગો કહે છે કે ગીધુભાઈ મેનાબેન દંપતી કેવા છે. કાલ્પનિક પ્રસંગ છે એટલે કે હાસ્યની જ વાત છે. થોડી વારે ગીધુભાઈ આવી અને કહે કે ભલા ભાઈ, એક વખત લેખક શું તો કે જાપાનીઝ એક વખત લેખક નારંગીનો રસ કાઢવા માટેનું મશીન લઈ આવ્યા. એટલે કે અને આ જોઈ ગયા કોણ તો કે ગીધુભાઈ. ગીધુભાઈની દ્રષ્ટિ કેવી છે તો કે ગીધ દ્રષ્ટિ, મીની દ્રષ્ટિ, મેના બેન તે દેખી ગયા. તુરંત તેમણે થયું કે હા નહીં, આ શું રસ કાઢવાનું સંચો લાવ્યા, લાવો તો જરા અમે જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે. ભાઈ જોવા માટે, ઉપયોગ કરવા માટે ઘરે લઈ ગયા અને બે નારંગી પણ ઉછી નહીં આપજો પાછા, નારંગી પણ સાથે લેતા ગયા. સંચો અને નારંગી લઈ ગયા. થોડી વારે ગીધુભાઈ આવ્યા અને કહે ભલા ભાઈ, આવો જાપાનીઝ માલ તમે ન લેતા હો તો પેલા સંચાવળે મેનાએ સંચોક રસ માંડ કાઢ્યો હશે, ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો, ટુકડે ટુકડા થઈ ગયા. બોલો લ્યો કેવા છે તો કે બેદરકાર. હમણાં જ આવ્યું હતું પેપરમાં કે ઉછીનું માગનારો કેવા હોય, ધ્રુષ, નિર્લજ્જ, બેદરકાર, યાદ રાખવાનું. એટલે જો ટુકડે ટુકડા થઈ ગયા ગયો. હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો, એટલે લંડન, ઇંગ્લેન્ડનો, બ્રિટિશ અમેરિકાનો હોય ને એવો લઈ આવજો. જાપાનીઝ, ચાઇનાનો માલ તમે ન લઈ આવતા. એટલે જોઈએ તો મને સાથે લઈ જજો, હું પેલા અસમ કટલેરીવાળાને ત્યાંથી સારો અને સસ્તો હું તમને અપાવીશ. મેં કહ્યું ગીધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો પણ મેનાબેનનો હાથ જાપાનીઝ સાચો. ગીધુભાઈ કહે કે અરે ના ના, અરે ના, એ તો મને પણ પીસી નાખે એવી છે, બાકી સંચામાં તળ પહેલેથી જ હશે, દુકાનદારે તમને નુકસાનીનો માલ બટકાવ્યો છે. જો એ પાછું એનાથી તૂટી જાય, આપણી વસ્તુ, નવે નવી વસ્તુ આપણે ઉપયોગ ન કરીએ, પહેલાં એ લોકો ઉપયોગ કરે, એનાથી તૂટી જાય, પાછો વાક કોનો તો કે આપણો. એટલે જો મેં માલ બરાબર જોઈ, તપાસીને જ લીધેલો વગેરે દલીલો નિર્થક લાગી, તેથી હું મૂંગો જ રહ્યો. આવી તો અમારી કેટલી વસ્તુ ઉછીનું માગનારા હોય ટાળી નાખી છે. દરેક વખતે વાક વસ્તુનો ને એવી વસ્તુ લાવવા બદલ મારો. કીધું ને જો અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, પણ કબજો ગીધુભાઈ દંપતીનો. વસ્તુ માલિકી અમારી એટલે કે ખર્ચો અમે કરીએ ને પાછો કબજો એટલે કે વસ્તુ કોણ હાચવે? ગીધુભાઈ દંપતી. તેઓ જોઈતી વસ્તુ ઉછીની માગી જાય અને પાછી આપી જવાની વાત જ નહીં, લઈ જાય પણ પાછી આપવાની વાત જ નહીં. પરિણામે જરૂર પડી અમારે તેમને ત્યાં માગવા જવું પડતું પણ તેનો ઉપયોગ અમે પૂરો કર્યો ન કર્યો, ત્યાં તો તેમની ફરી માગણી આવી જ હોય. અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું. હવે ચપ્પુ જેવી ચીજની વારંવાર જરૂર પડે એટલે ચપ્પુ અમારી વચ્ચે ઠીક માગા માગ રહેતી. આખરે કંટાળીને અમને કંઈક તેમને શરમાવવાના ઈરાદે એક વખત એક નવું જ ચપ્પુ ખરીદી લાવી મેં તેમને આપ્યું કે આલ્યો ભાઈ, આ નવું ચપ્પુ તમે અમારું છરી, અમારું ચપ્પુ એટલે કે છરી તમે અમને આપી દો. ગીધુભાઈ મેનાબેન લ્યો આ ચપ્પુ, તમારે અમારી પાસે રોજ માગવા આવવું પડે તે કરતાં મને થયું કે એક ચપ્પુ બીજું લાવી તમને આપી રાખું. હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરશું. મેં માન્યું કે આટલું કર્યા પછી પણ તેઓને કંઈક અક્કલ આવશે, કંઈક બુદ્ધિ આવશે, કંઈક માગવાનો જવાય, તેઓ ભોઠા પડશે અને હાલતા ને ચાલતા ચીજો ઉછીની માગવાનું બંધ કરે તો પણ ઓછું તો કરી જ નાખશે. પણ મારી માન્યતા તો ખોટી ઠરી, તેમને થોડીક પણ તેઓને થોડીક પણ શરમ વિના કશી આનાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું. કેમ જાણે પોતે જ મગાવ્યો અને હું લાવ્યો હોય અને મને થયું કે ઠીક કર્યું, તમે અમારી એક તકલીફ ઓછી કરી. પાછું શું કીધું? તમે અમારી એક તકલીફ ઓછી કરી. એ પાછું જીવન પણ તકલીફમાં જ જીવતા હોય, આટલે સુધી તો ઠીક, પણ એક ચોર કોટવાને દંડે તેવું તેમણે કર્યું. થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યું અને મેં જ લાવીને ભેટ આપેલ પેલું ચપ્પુ અડધું પાનું ભાંગેલ, પાનું એટલે કે છરીની ધાર ભાંગેલ, તેઓએ પાછું આપ્યું અને મેં આ જોયું અને દેખાડ્યું કે આ જોયું કે અત્યારે આનાથી પેલા કાંતાબેનને ત્યાંથી ઉછીનું લાવેલ આખું કોળું
મેના કાપતી હતી ને અચાનક એનું પાતું પાનું બટકી ગયું, એ તો સારું થયું કે એ પાનું એ એટલે કે છરીની ધાર વિદ્યુત દિશામાં બીજી દિશામાં જતી રહી, નહીતર તો સીધું મેનાની છાતીમાં જ ખૂપી જાત. ભલાભાઈ આવી અજાણી જાતનું તમે ચપ્પું ન લઈ આવતા, એક તો મફતમાં ગિફ્ટ આપ્યું ને પછી પાછળ ઉપરથી આવી વાત, એટલે કે ધૃષ્ટતા છે, ધૃષ્ટતા અહીંયા દેખાડે છે. પછી એ લેખક કહે છે કે ગીધુભાઈ ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું ચલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું પણ તમારું ઘર ભાંગતા તો બચી ગયું, તેની ખુશાલીમાં આજ તો ચા પાવ, આજ તો ચા પાવ બાકી તો પી જાય પણ પાય નહીં. મેનાબેન ઉત્સાહમાં આવી બોલે ભરું જરૂર જરૂર. અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે ભાણી જાતો બહેન કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લાવ. ઓહ આ તો સજોડે આખા પરિવારને ચા પીવા બોલાવે છે, પણ હવે જો શું કે અને તેમને કહેજે કે સાથે થોડા ઊંચીના ચા ખાંડ અને કપ રવાબી ગરણી લાવે ને રહે તો જરા જોઈ લઉં, હા અડધો શેર દૂધ પણ ઊંચીનું લેતા આવે, ચા રકાબી ગરણી અને અડધો શેર દૂધ પણ ઊંચીનું લેતા આવે. મેં જરા ધીમેથી કહ્યું અને ભાણી સાથે સાથે બાકસ અને પીણ પણ લાવે. પીણ શેના માટે? તો કે પહેલાં જૂનવાણી બાકસ, પહેલાં જૂનવાણી પ્રાઇમસ હતા ત્યારે એમાં એની વ્હાઇટ ઊંચી લાવવા માટે પીણની જરૂર પડતી. પીણ પણ લાવે કહેજો જેથી ફરી આટો ન થાય. મેનાબાઈને કહ્યું હા તમે ઠીક યાદ દીધું, બાકસ અને પીણ તો તમારે ત્યાંથી ઊંચી બાકસ સાવ આઠાણાનું 50 પૈસાનું બાકસ એ પણ ઊંચીનું લાવેલું જ એ લોકો વાપરે, એટલે બાકસ અને પીણ તો તમારે ત્યાંથી ઊંચીને લાવેલ પડ્યા છે, પણ બાકસમાં દિવાસળી નથી ને પીણમાં વાલ નથી. અને કહેવાની જરૂર ન હોય કે પ્રાઇમસ તો અમારી પાસેના બેમાંનો એક તેમને ત્યાં કાયમ ઊંચીનો રહેતો અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોઢે ઊંચીનું લઈ ગયેલા. એટલે કે આ વાત અહીંયા સૂચવે છે કે તેઓ ઉછીનું માગનારાઓ નિર્લજ દૃષ્ટતા અને બેદરકાર હોય છે. એટલે આવા અહીંયા આવા પ્રસંગોનું વર્ણન કરીને લેખક છે એ જે ઉછીનું માગનારાઓના જે ગુણ છે એ ગુણ અહીંયા સાર્થક કરે છે, સાચા પાડે છે. હવે જોઈએ ઉછીની વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માગી જાય, આપણું જીવનએ માગી જાય. જો હમણાં એક પ્રસંગે આવશે તેમાં તેમને વિવેક હોતો નથી, વિવેક એટલે કે કોઈ જાતની શરમ હોતી નથી. રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, જોજો યાદ રાખજો આ પેપરમાં તમને લખવામાં આવી શકે, પેપરમાં ક્વેશ્ચનમાં પૂછાઈ પણ શકે કે ઉછીનું માગનારાઓનો સ્વભાવ કેવો છે, ઉછીનું માગનારો આપણી પાસેથી કેવી કેવી વસ્તુઓ લઈ જાય, એટલે એ બધું યાદ રાખવાનું છે. કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણા ગમે તેઓ બેદલક માગી શકે છે અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીએ કે પરાણે પણ લઈ જાય છે. અરે ઉછીની આવરદા માગનારનો એક કિસ્સો મેં સાંભળ્યો છું. ઉછીનું આવરદા, આવરદા એટલે કે ઉંમર પણ ઉછીની માગી જાય. બોલો આવા માણસો છે. અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોશીમાં થઈ ગયા, યાદ રાખજો આખો પ્રસંગ, આખી ઘટના તમને બે માર્કમાં ક્વેશ્ચનમાં પૂછાઈ જાય. જન્મારો આખો બીજાની વસ્તુ ઉછીની માગીને જ રહેતા, તેથી એ ડોશીનું નામ જ શું પડી ગયું હતું કે ઉછી ડોશી. લોકો એને ઉછી ડોશી જ કહેતા. ઉછી ડોશી 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા, મરણ પથારે એ પડ્યા, એક ભલો આધેડ ઉંમરનો વૈદ એટલે કે ડોક્ટર તેમની દવા કરે. ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદ્ય તેમને કહ્યું માજી કાંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો, હવે રામ નામ લો એટલે કે હવે તમારું પૂરું થઈ જવાનું છે. પણ ડોશીએ તો નવી જ વાત કરી કે આખી જિંદગી જેને ઉછીનું માગ્યું હોય, આખી જિંદગી ઉછીનું માગીને જીવન જીવવું હોય એના તો કેવા કોડ હોય, કેવા સપના હોય. તો જો છેલ્લે વાત કરી કે ડોશીએ ક્ષીણ અવાજે, ઝીણા અવાજે વૈદ્યને પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું કે બેટા, વેદ બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો દીકરો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. બોલો ક્યાં સુધીના એના વિચારો છે? બેટા તારે આગળ પાછળ ઉલાર ધરાર જેવું કાંઈ નથી. ઉલાર ધરાર શબ્દનો અર્થ થશે કે આગળ પાછળ ખાવા પીવાવાળું કોઈ છે નહીં, આગળ પાછળ પેઢીમાં કાંઈ છે નહીં, એટલે એવું. બેટા જો તારી 2 વર્ષની આવરદા ઉછીની આપે તો 4થી પેઢીને પરણી લેજો. ડોશીએ શું કીધું કે તું તારી 2 વર્ષની આવરદા એટલે કે ઉંમર મને ઉછીની આપ તો હું મારી 4થી પેઢીને હું પરણતી જાઉં. વચલા દીકરાનો નાનો છોકરો, જો શું કીધું, મારા મોટા છોકરાનો વચલો દીકરો અને એનો નાનો છોકરો 4થી પેઢી પરણેલી જોઈ અને મરવું. વૈદ્યરાજ તો સ્તબ્ધ થઈ ગયા અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર. પણ તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વેદરાજ વિદેહ થયા. હૃદય બંધ થવાથી વેદરાજ વિદેહ થયા એટલે કે મૃત્યુપાયમાં અને વિદેહ થયા અને સવારથી દોષીને વર્તા પાણી થયા એટલે કે દોષીની પરિસ્થિતિમાં સુધારો આવ્યો.
તે પછી ઊંચી ડોસી ખાસા બે વર્ષ જીવા, એ પછી ઊંચી ડોસી વધુ બે વર્ષ જીવા, અને દીકરાના દીકરાને પરણી જોઈ શક્યા. પાંચમી પેઢી જોવાની વાસના એટલે કે ઈચ્છા, યાદ રાખજો, પાંચમી પેઢીને જોવાની પણ ઈચ્છા ડોસીને હતી જ. પણ ફરીવાર જ્યારે ડોસી બાંધી પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્ય ડોક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં. શું કામ? તો કે કદાચ ડોસી ઉછીની આવરદા માગે. તો બાળકો આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં સાતમા પાઠનું આપણે રિવિઝન કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.